નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. જય જગન્નાથના જયઘોષ સાથે ભરૂચના ફૂડિયા બંદરેથી પૌરાણિક સહિત ઉડિયા સમાજ અને ઇસ્કોનની 3 રથયાત્રા રંગેચંગે સંપન્ન. ઐતિહાસિક ગોય સમાજ, ઉડિયા સમાજ અને ઇસ્કોનની રથયાત્રામાં હજારો ભક્તો થયા કૃતજ્ઞ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરૂચના નગરજનો પ્રભુની નગરચર્યામાં નતમસ્તક. મહાનુભાવોના હસ્તે મહાઆરતી બાદ રથ ખેંચી કરાવાયું પ્રસ્થાન. અંકલેશ્વર જીઆઈડીસીની સંસ્કૃતિક ફ્લાવર એપાર્ટમેન્ટમાં પુત્રએ કરી માતાની હત્યા. પુત્રએ આવેશમાં આવી જઈ સગી જનેતાને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં હત્યારા પુત્રને ઝડપી પાડ્યો. ભરૂચની ઐતિહાસિક ફૂડિયા બંદરેથી ભોઈ સમાજ, આશ્રય સોસાયટીથી ઉડિયા સમાજ અને ઇસ્કોનની 3 રથયાત્રાએ નગર આજે જગન્નાથમય બની ગયું. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાનની રથયાત્રા ધામધૂમથી નીકળવામાં આવી હતી. પ્રતિવર્ષની જેમ શણગારેલા ભવ્ય રથમાં ભાઈ બલદેવજી, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ પ્રભુ જગન્નાથ બિરાજમાન થયા હતા. મંદિર પરિસરમાં પ્રભુની મહાનુભાવોએ આરતી ઉતાર્યા બાદ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનુભાવો સહિતના હસ્તે પ્રભુના રથને ખેંચી ધન્યતા અનુભવાઈ હતી. આશ્રયથી નંદેલાવ, શ્રવણ ચોકડી, લિંક રોડ, શક્તિનાથ થઈ રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી. માર્ગમાં ઠેર ઠેર ભક્તોએ જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શનનો લાવો લીધો. છેલ્લા 18 વર્ષથી ભરૂચના આ વિસ્તારમાં ઉડિયા સમાજ દ્વારા પરંપરાગત રીતે આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં, સમગ્ર ભક્તિમય વાતાવરણમાં અહીંયાનો સમાજ અને આજુબાજુની સોસાયટીના સમગ્ર લોકો ભેગા થઈને યાત્રા સ્વરૂપે અહીંયાથી પ્રસ્થાન કરીને શક્તિનાથ મહાદેવથી પાછા ફરીને રાત્રે 7 વાગે આ સ્થળ ઉપર આવીને આ યાત્રાનું સમાપન થાય છે. ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણમાં આજે આ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો હરે રામા હરે કૃષ્ણ સંચાલિત ઇસ્કોન દ્વારા પણ રથયાત્રા ભજન મંડળી અને શણગારેલા ભવ્ય રથમાં પ્રસક સર્કલથી નીકળી હતી, જે મક્તમપુર જ્યોતિનગર થઈ જાડેશ્વર ખાતે પૂર્ણ થઈ. ભરૂચમાં સમસ્ત ભોઈ સમાજની ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રા સમી સાંજે ફૂડિયા જગન્નાથ મંદિરેથી પરંપરાગત નીકળી હતી. શણગારેલા 3 સુંદર રથમાં પ્રભુ સહપરિવાર બિરાજમાન થયા હતા. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના આગેવાનો તથા શહેરના અગ્રગણ્ય નાગરિકો રથયાત્રામાં સહભાગી થયા હતા. મહાનુભાવોએ પ્રભુના રથને ખેંચવાનો લાહો લીધો હતો. ભજન મંડળીના સથવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં યાત્રા કતોપર બજાર પહોંચતા મુસ્લિમ બિરાદરો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. જૂના ભરૂચના પરંપરાગત રૂટ પરથી યાત્રા કોમી એખલાસ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સોનેરી મહેલ ખાતે સંપન્ન થઈ હતી.
અંકલેશ્વરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અષાઢી બીજના પાવન અવસરે અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ, ભરત પટેલ, આયોજક જીતુ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રી જગન્નાથ ભગવાન ની 22મી રથયાત્રા અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિર થી 12 કલાકે અંકલેશ્વર ના શહેર વિસ્તારમાં નગર ચર્ચા નીકળી છે. એમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે. આ રથયાત્રા રીત મુજબ અંકલેશ્વર માં ફરી 6 કલાકે મંદિરે પરત ફરશે. તો આવી જ રીતે અંકલેશ્વર જીઆઈડીસીમાં 5મી ભગવાન જગન્નાથની રથયાત્રાને માનવ મંદિર ખાતેથી નીકળી હતી. રથયાત્રામાં એઆઈએ પ્રમુખ જશુ ચૌધરી તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. જે રથયાત્રા ગાર્ડન સિટી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા શાંતિપૂર્ણ અને ઉજવણી કરતા નીકળી છે ત્યારે પોલીસ બંદોબસ્ત એની જગ્યાએ ગોઠવાયેલો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. બધા ધર્મના લોકો શાંતિથી શાંતિ જાળવે અને કોમી એકલા જાળવે અને રથયાત્રા લોકો શાંતિથી માણી અને પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની તૈયારી છે. હરે રામ હરે રામ 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 અંકલેશ્વરમાં કળિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગા દીકરાએ જ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની વિગતો ઉપર નજર કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કૃતિક ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના 27 વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી. ગતરોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં આવેશમાં આવી ગયેલ સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઘા ઉપરા છાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો. આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને ઘરે કામ છે એવું કહી બોલાવ્યા હતા. બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બેડરૂમમાં પલંગ ઉપર લોહીથી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા. આ તરફ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના એમેરાલ્ડ બિઝનેસ હબ ખાતે માં આદ્યશક્તિ ગરબા ગ્રુપના ગરબા ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું. ભરૂચના કોરિયોગ્રાફર સુમિત પટેલ, વિજય જીતુર અને નીલ પટેલે ભરૂચના એમેરાલ્ડ બિઝનેસ હબ ખાતે માં આદ્યશક્તિ ગરબા ગ્રુપ ગરબા ક્લાસનું ઉદઘાટન કર્યું છે. સદર ગરબા ક્લાસનું ઉદઘાટન ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ તથા આમંત્રિતો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ગરબા ક્લાસીસમાં જિલ્લાના ગરબા રસિકોને અવનવા ગરબાના સ્ટેપ્સ શીખવા માટે ક્લાસીસમાં જોડાવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજે અમે આદ્યશક્તિ ગરબા ગ્રુપનું ઓપનિંગ કરી રહ્યા છીએ. તો ગરબા બહુ ઇન્ટરનેશનલ લેવલ પર આજે ડેવલપ થઈ રહ્યા છે, એ પ્રમાણે અમે ગરબા કલ્ચર પ્રમાણે ધીરે ધીરે જે બધામાં બાળકોમાં જે બધામાં અવનવી સ્ટાઇલો જે આવે એના માટે અમે આજે ગરબા ક્લાસનું ઓપનિંગ કર્યું છે. તો દરેક ભરૂચની ગરબા પ્રેમી જનતાને અમે ઇન્વિટેશન પાઠવીએ છીએ કે અમારા ક્લાસ પર આવે અને અમારી સાથે ગરબાની રમઝટમાં જોડે. હેલો ભરૂચ, કેમ છો બધા? આજે અમે લોકો ગરબા ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ, આદ્યશક્તિ ગરબા ગ્રુપ. જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામકે સુરત ખાતે માસ્ટર્સ ટ્રેનિંગ વર્કશોપમાં ભાગ લીધો. તારીખ 2 જુલાઈથી 6 જુલાઈ સુધી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્થિત સરદાર પટેલ ભવન ખાતે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સંકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્ય કરતા ટ્રેનરો માટે પ્રશિક્ષણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સંપન્ન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં સુરત પ્રેસ્ટેક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નીતિન ઓઝા અને જનશિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝૈનુલ આબેદીન સૈયદ, જીએસએસ સુરતના નિયામક પ્રફુલ્લાબેન સુરતી તમામ સહભાગીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ તાલીમાર્થીઓને NIES BUD તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અષાઢસ્ય પ્રથમ દિવસે કાલિદાસ જયંતિની ઉજવણી કરાઈ. ભરૂચની તપોવન સંકુલ અંતર્ગત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અષાઢસ્ય પ્રથમ દિવસે કાલિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી. ઋષિકુમારે કાલિદાસ ઉપર પોતાના વક્તવ્યો અને ગીતો રજૂ કર્યા હતા. ગુરુજનોએ પ્રેરણા આપતા પ્રવચનો કર્યા હતા. તો ટ્રસ્ટીઓએ આશીર્વચન આપી કાર્યક્રમને વિરામ કર્યો હતો. જે કાલિદાસે આપણને અનેક ગ્રંથો આપ્યા અને એ ગ્રંથોના માધ્યમથી આપણને વ્યવહારિક ઉપદેશો પણ આપ્યા અને ભગવાન અભિમુખ કરવા માટે અનેક ભગવાનને સંબંધી મંગલાચરણ શિવ હોય, મા ભગવતી હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય એના મંગલાચરણો સુંદર મજાના લખી અને આપણને સદ્ધર્મપરાયણ પણ બનાવ્યા છે. તો આપણે કાલિદાસને આજે યાદ કરીએ. કાલિદાસ વિશે એવું કહેવાય કે કાલિદાસ ગિરામ સારમ, કાલિદાસ સરસ્વતી, ચતુર્મુખો ધવા બ્રહ્મા, વિદુરનાન્યે તુ માદૃશાહા. એક મલ્લીનાથ નામના વિદ્વાન થયા, એમણે એવું કહ્યું કે કાલિદાસની વાણીને જો સમજવી હોય તો માં ભગવતી શારદા સમજી શકે છે અથવા તો ચારમુખવાળા બ્રહ્માજી સમજી શકે છે. મહારાજ હવે વિદ્વાનો જે છે એટલે કે મલ્લીનાથ પોતે પોતાના સ્વયં મુખે કહે છે કે મારા જેવા વિદ્વાનો કાલિદાસની વાણીને ન સમજી શકે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુઓ અંગે આપેલા નિવેદનને લઈને ભરૂચના નેત્રંગ પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ અરજી આપવામાં આવી. લોકસભામાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં હિન્દુ સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કેટલાક લોકો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં તેમજ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી રહી છે.
આ સંદર્ભમાં ભરૂચના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે. એડવોકેટ સ્નેહલ પટેલે લેખિતમાં અરજી કરી રાહુલ ગાંધીએ 120 કરોડ હિન્દુઓની માફી માંગે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તથા કાયદેસરનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજ રોજ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં મેં રાહુલ ગાંધી વિરુદ્ધ જે 1/7/2024 રોજ જે હિન્દુ વિરુદ્ધ શબ્દ ઉચ્ચારણ કરેલ છે કે હિન્દુ 24 કલાક હિંસા કરે છે, અસત્ય બોલે છે, નફરત ફેલાવે છે, એ બાબતનો 120 કરોડ હિન્દુઓની લાગણી દુભાઈ છે, તેની સાથે મારી પણ લાગણી દુભાઈ છે. જેથી કરીને આજ રોજ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે, જેની નકલ ઉપરોક્ત ડીએસપી આઈજી ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીને નકલ પહોંચાડીશું અને એની સાથે આ ફરિયાદમાં વિડીયો 1/7/2024 જે સંસદ ભવનમાં બોલેલો વિડીયો પણ અમારી પાસે રેકોર્ડિંગ છે, જરૂર પડશે તો અમે રજૂ કરીશું. વાલિયા ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે બંધ પડેલ ટ્રક પાછળ બાઇક ભટકાતા હીરાપુર ગામના યુવાનનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નિપજ્યું. વાલિયા તાલુકાના હીરાપુર ગામમાં રહેતા કાંજી વેચાણ વસાવાના પુત્ર આકાશ વસાવા પોતાની કેટીએમ બાઇક પર વાલિયા ખાતે કામ અર્થે ગયો હતો, જે રાત્રે 9 કલાકે ઘરે પરત આવી રહ્યો હતો. દરમિયાન વાલિયા ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ટ્રક બંધ હાલતમાં કોઈ પણ જાતની પાર્કિંગ લાઇટ વિના જોખમી રીતે ઉભી હતી. તે વેળા પાછળથી આવતા બાઇક સવાર પ્રકાશ વસાવાને ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે પ્રકાશ વસાવાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે રેલવે સ્ટેશનના ગેટ બહાર અજાણ્યા ઇસમે ધક્કો મારી યુવાનનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થયો. મૂળ મધ્યપ્રદેશ અને હાલ દીવા ગામના પંચાયત પાસે રહેતા વિકાસ અનોતન ભાભોર ગત તારીખ 5 જુલાઈના રોજ મજૂરી કામ માટે નીકળ્યા હતા, જે અંકલેશ્વરને પ્રતિન ચોકડી પાસે રેલવે સ્ટેશનના ગેટ બહાર ઉભો હતો. તે દરમિયાન અજાણ્યો ઇસમ આવી તેને ધક્કો મારી યુવાનના ખિસ્સામાં રહેલ 14,000નો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થયો હતો. મોબાઈલ ફોનની ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ ગાર્ડન સિટીમાં ચોરીની ઘટનાને અંજામ આપવા ફરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. અંકલેશ્વર શહેર અને તાલુકામાં ચોમાસું જામતા ચોરીની ઘટનાઓ બની રહી છે, ત્યારે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ ગાર્ડન સિટીમાં ચોરીની ઘટનાને અંજામ આપવા ફરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ત્યારે આ તસ્કરો ચોરીની મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસ વિભાગ દ્વારા પકડી જેલને હવાલે કરે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એપલ પ્લાઝાની સામે અંકલેશ્વર વાલિયા તરફ જવાના રોડની બાજુમાં 4-wheel ગાડીમાં જુગાર રમતા 3 જુગારીઓને 7.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એપલ પ્લાઝાની સામે અંકલેશ્વર વાલિયા તરફ જવાના રોડની બાજુમાં 4-wheel ગાડીમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 3 ફોન તેમજ 2 વાહનો મળી કુલ 7.43 લાખનો મુદ્દામાલ કબજે કરી આદિત્યનગર સોસાયટીમાં રહેતો જુગારી જગદીશ જગન્નાથ વાઘ, સંજય રાજેન્દ્ર પ્રસાદ સિંહ અને મહેન્દ્ર લાખન કુશવાહાને ઝડપી પાડ્યા હતા. ભરૂચ માટે ઐતિહાસિક ક્ષણમાં ટંકારિયાના વતની ઇકબાલ મોહમ્મદ અમદાવાદી કાદુજીએ બ્રિટિશ સાંસદમાં અપક્ષ ઉમેદવાર તરીકે બેઠક જીતી છે. આ સિદ્ધિથી તેમના પૈતૃક ગામ ભરૂચના ટંકારિયામાં આનંદ સાથે ઉજવણીનો માહોલ છવાયો હતો. બ્રિટનના લોકોએ દેશની રાજનીતિમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે, જેમાં લેબર પાર્ટી સ્પષ્ટ વિજેતા તરીકે ઉભરી છે. દરમિયાન ઋષિ સુનકની પાર્ટીને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે ભરૂચમાં આનંદનું કારણ છે કે યુકેમાં રહેતા મૂળ ટંકારિયાના ઇકબાલભાઈ 6,000થી વધુ મતોથી જંગી લીડ સાથે ચૂંટણી જીત્યા છે. ભરૂચના ટંકારિયા ગામના વતની ઇકબાલ અમદાવાદીએ બેટલી અને ડેસબરીના સાંસદ બનીને પોતાના વતનનું ગૌરવ વધાર્યું છે. ઇકબાલ અમદાવાદીની જીતે ભરૂચના પ્રતિભાશાળી વ્યક્તિઓએ વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે તે ફરી સાબિત કર્યું છે. બ્રિટિશ ચૂંટણીમાં તેમની સફળતાએ ભરૂચના લોકોને ગૌરવ અપાવ્યું છે અને તેમનું નામ સિદ્ધિના પ્રતીક તરીકે ઇતિહાસમાં અંકિત થશે. ભરૂચ તાલુકા પોલીસે કરમાળ ગામના તળાવ પડિયામાંથી 96,000ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કરમાળ ગામના તળાવ પડિયામાં રહેતો બુટલેગર દિલીપ રમણ વસાવાએ પોતાના ઘરમાં વિદેશી દારૂ મંગાવી સંતાડ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 960 નંગ બોટલ મળી કુલ 96,000ના મુદ્દામાલ સાથે બુટલેગર દિલીપ વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ગરખોલ ગામની સિદ્ધેશ્વરી સોસાયટી 2 માંથી 1 જ દિવસમાં 2 બાઇકની ચોરી કરી વાહન ચોરોએ પોલીસને પડકાર ફેંક્યો.
અંકલેશ્વરના ગડખોલ ગામની સિદ્ધેશ્વરી સોસાયટી 2 માં રહેતા વિનોદ લાલસિંહ પાલે ગત તારીખ 3 જુલાઈના રોજ પોતાની બાઇક પોતાના ઘરની આગળ પાર્ક કરી હતી. દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી 40,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા. જ્યારે આવી જ રીતે સિદ્ધેશ્વરી સોસાયટી 2 માં રહેતા હસમુખ જગજીવન પ્રજાપતિ ગત તારીખ 3 જુલાઈના રોજ પોતાની બાઇક મકાન આગળ પાર્ક કરી હતી. દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બંને વાહન ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જય જગન્નાથના જયઘોષ સાથે ભરૂચના ફૂડિયા બંદરેથી પૌરાણિક સહિત ઉડિયા સમાજ અને ઇસ્કોનની 3 રથયાત્રા રંગે ચંગે સંપન્ન. ઐતિહાસિક ભોઈ સમાજ, ઉડિયા સમાજ અને ઇસ્કોનની રથયાત્રામાં હજારો ભક્તો થયા કૃતજ્ઞ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરૂચના નગરજનો પ્રભુની નગરચર્યામાં નતમસ્તક. મહાનુભાવોના હસ્તે મહાઆરતી બાદ રથ ખેંચી કરાવાયું પ્રસ્થાન. અંકલેશ્વર જીઆઈડીસીની સંસ્કૃતિક ફ્લાવર એપાર્ટમેન્ટમાં પુત્રએ કરી માતાની હત્યા. પુત્રએ આવેશમાં આવી જઈ સગી જનેતાને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં હત્યારા પુત્રને ઝડપી પાડ્યો. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.